ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ છ. આપણી આસપાસ થતા ફેરફારો, તો આપણી આસપાસ કયા કયા ફેરફારો થાય છે તેની વાત કરવામાં આવી છે. આગળ પણ આપણે કહો, મેં સમજાવી દીધો તો ફરીવાર સમજાવી રહી છું, પાઠના સવાલ જવાબ સમજાવી રહી છું. હોમવર્ક મોકલતા નથી તો મોકલવા ખાસ વિનંતી. પરીક્ષાલક્ષી પ્રશ્ન, પરીક્ષાલક્ષી ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એક, નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય છે? એ, વૃક્ષ છેદન. બી, ઘીનું પીગળવું. સી, લોટના લુવામાંથી રોટલી બનાવી. કે ડી, કળીમાંથી પુષ્પ ખીલવું. તો કયું આવશે? બી આવશે. શું આવશે? ઘીનું પીગળવું. બીજું, નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાતો નથી? એ, સિમેન્ટનું સખત થવું. બી, આઈસ્ક્રીમનું થીજવું. સી, બરફનું પાણીમાં રૂપાંતર. ડી, ચોકલેટનું ઓગળવું. તો શું આવશે? એ, સિમેન્ટનું સખત થવું. ત્રણ, પાણી આજુબાજુ ઘણા ફેરફાર પોતાની જાતે જ થતા રહે છે. નીચેનામાંથી કયા ફેરફાર પોતાની જાતે નથી થતા? એ, પર્ણનો રંગ બદલે છે. બી, ખેતરમાં પાક સ્થળાંતર સમયાંતરે બદલાય છે. સી, પુષ્પો ખીલે છે. ડી, ફૂગો તેની જાતે જ ફૂલાય છે અને ફૂટી જાય છે. તો શું આવશે? ત્રીજામાં આવશે ડી. શું આવશે ત્રીજામાં? ડી, ફૂગો તેની જાતે જ ફૂલાય છે અને ફૂટી જાય છે. ચાર, આપણા શરીરમાં કયા ફેરફારો પોતાની જાતે જ થતા હોય છે? એ, નખનું વધવું. બી, વાળનું વધવું. સી, વજન વધવું. ડી, આપેલા તમામ. તો ચોથામાં શું આવશે? ડી આવશે. શું આવશે? ડી, આપેલા તમામ. પાંચ, આપણા શરીરમાં કયો ફેરફાર પોતાની જાતે નથી થતો? એ, નખનું વધવું. બી, ઊંચાઈ વધવી. સી, ખોરાક જમવો. અને ડી, શ્વાસ લેવો. તો શું આવશે પાંચમામાં? સી આવશે, ખોરાક જમવો. છ, જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિ શરૂઆત થાય છે અને તે પદાર્થોને પુનઃપ્રાપ્ત કરી શકાય તેવા ફેરફારોને ખાલી જગ્યા કહેવાય છે, ફેરફારોને કહેવાય છે. તો શું કહેવાય છે? એ, ઉલટાવી. બી, નથી ઉલટાવી શકાતા. સી, સ્થિર કરી. એ, ડી, એક પણ નહીં. તો શું આવશે છઠ્ઠામાં? છઠ્ઠામાં એ આવશે. શું આવશે? એ, ઉલટાવી. સાત, એક કાગળના ટુકડામાંથી વિમાન બનાવ્યું છે. શું? એક કાગળના ટુકડામાંથી વિમાન બનાવ્યું છે. તેમાં કોઈ પણ કાપ કૂપ નથી કરી. તેમાંથી પછી ઘડી ખોલી. શું? તો કેવો ફેરફાર થશે? એ, ઉલટાવી શકાય નહીં તેવો. બી, ઉલટાવી શકાય તેવો. સી, ભૌલિક. અને ડી, સ્થિર. તો શું આવશે? ઉલટાવી શકાય તેવો. આઠ, લોટના કણકમાંથી પિંડું બનાવી રોટલી કરી તેની શેકી. તેમાંથી પાછો લોટનો પિંડો બનશે નહીં. તો આ કેવો ફેરફાર છે? એ, ન ઉલટાવી શકાય તેવો. બી, ઉલટાવી શકાય તેવો. સી, સ્થિર. કે ડી, એક પણ.